સમાચારોમાં આગળ વાત કરીએ ઉપલેટાની, તો ઉપલેટા જીએસટી સ્ટોક મેન્ટેન કરવા સહિતની કામગીરી સામે કાપડ એસોસિએશન વેપારીઓમાં વિરોધ પ્રદર્શન કર્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ચેમ્બર્સ ઓફ કોમર્સ અને કાપડ એસોસિએશન બંધ રાખીને રોષ વ્યક્ત કર્યો હતો. જીએસટીના વિરોધમાં ઉપલેટા કાપડ એસોસિએશન બજાર બંધ રાખીને વિરોધ કરવામાં આવ્યો હતો. ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ તથા કાપડ એસોસિએશન દ્વારા તારીખ 15/6/2017 રોજ ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે આ બંધના ટેકામાં ઉપલેટા શહેરના ધંધાને લગતા તમામ વેપારીઓ સજ્જડ બંધ પાડીને જીએસટીના નવા કાયદાનો વિરોધ કર્યો હતો. આ બંધના દેખાવ ઉપલેટા શહેરનો રાજમાર્ગ ઉપર ભગતસિંહ ચોકમાં વેપારી દ્વારા બેનર સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો અને જીએસટી કાયદાનો વિરોધ કરેલ. આ કાર્યક્રમ દ્વારા સરકાર સામે નગારે ઘા નાખેલ છે અને જો પરિણામ નહીં મળે તો આગળના દિવસોમાં આંદોલન ઉગ્ર બનાવવા ચીમકી આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ચેમ્બર્સ ઓફ કોમર્સ અને કાપડ એસોસિએશને બંધ રાખીને રોષ ઠાલવ્યો હતો. કે 15 જૂને જીએસટી ના વિરોધમાં બંધ નું એલાન આપેલ હતું ગુજરાત કાપડ એસોસિએશન અને રેડીમેડ એસોસિએશન, તેના સમર્થનમાં ઉપલેટા શહેરના કાપડ ના વેપારીઓ જીએસટી ના વિરોધમાં આ બંધમાં કાપડ રીતે જોડાયેલ છે. જીએસટી કાયદો કેન્દ્ર સરકારનો 1 જુલાઈથી અમલમાં આવી રહ્યો છે. આ કાયદો નાના ઉદ્યોગો અને વેપારીઓ માટે હાનિકારક છે. વિપુલ ધામેચા, CN24 News, Upleta.